हेलो फ्रेंड्स, आपनु स्वागत छे अमारी चैनल ई लर्निंग गुजरात नी अंदर। तो हूँ विशाल गोगारी, धोरण 12 इकोनॉमिक्स चैप्टर नंबर 6 विषे आपणे चर्चा करवानी छे। चैप्टर नंबर 6 बेरोजगारी एटले के बेकारी, बराबर, जेना विषे तमे ऑलरेडी धोरण 10 अने धोरण 11 नी अंदर अभ्यास करी चुक्या छो। परंतु आ विकसित राष्ट्र અને વિકાસશીલ રાષ્ટ્રોની ખૂબ જ મોટી સમસ્યા હોય છે કે બેકારી। એનું મુખ્ય રીઝન એ પણ હોઈ શકે છે કે દેશની વધતી જતી વસ્તીને કારણે દેશની અંદર શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોવાને કારણે બેરોજગારીની સમસ્યા આપણને વધારે પ્રમાણે જોવા મળતી હોય છે। ભારતની અંદર 1950ની અંદર આયોજન પંચની રચના કરવામાં આવી। भारत 1947 आजाद थया पछी भारत ने कई गति में विकास करवो एना माटे सौथी अगत्यनी रचना हती ए छे आयोजन पंचनी रचना 1950 में थई। प्रथम पंचवर्षीय योजना 1951 नी अंदर लागू करवामां आवे त्यारथी लई अने 13मी पंचवर्षीय योजना 2011 थी 2015 सुधी में 13मी पंचवर्षीय योजना आपणे पूर्ण करी। तो आ पंचवर्षीय योजना नी अंदर આપણે જોઈએ તો ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા કે બેરોજગારી ખૂબ જ વધતી ગઈ, ગરીબી ખૂબ જ વધતી ગઈ। તો એની પાછળ મુખ્ય કારણો કયા છે? તો મુખ્ય મેઇન કારણ છે એ છે વસ્તી, અને બીજું એ પણ હોઈ શકે છે અક્ષરજ્ઞાન। અક્ષરજ્ઞાન એટલે કે સાક્ષરતાનો દર ભારતની અંદર ખૂબ જ નીચો છે। આજે આપણે જોઈએ તો ધીમી ગતિએ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું ગયું છે, અને જેના કારણે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું છે, પણ એ ઘટ્યું દેખાતું નથી। એનું કારણ એ હોઈ શકે કે વસ્તી ઝડપથી શું થઈ રહી છે, વધી રહી છે। એ તમને યાદ અપાવી દઉં, અત્યારે આયોજન પંચ 14મી પંચવર્ષીય યોજના ચાલે છે, પરંતુ એનું નામકરણ ચેન્જ કરવામાં આવ્યું છે। એનું નામ છે નીતિ પંચ, બરાબર, અને 14મી પંચવર્ષીય યોજના, અને આમ જોઈએ તો પહેલું નીતિ પંચ આપણે અત્યારે આપણા ભારત દેશની અંદર લાગુ છે એવું આપણે કહી શકીએ। આયોજન પંચની અંદર બેકારી એટલે કે બેરોજગારીને ઘટાડવાના ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પરંતુ આપણે બેકારીને ઘટાડી શક્યા નથી। એનું મૂળ કારણ છે એ છે વસ્તી, અને ભારતની અંદર બેકારીનું જે કારણ છે એની પાછળ મૂળ કારણ ગરીબી પણ છે। બંને એકબીજા સાથે પરસ્પર એક સિક્કાની બે બાજુ છે, બરાબર। આપણી પાસે એક સિક્કો હોય અને એ સિક્કાને આપણે એક સાઈડ બ્લેન્ક હોય, કોરો હોય, અને બીજી બાજુ છપાયેલો છે, તો એને આપણે દુકાન પર જઈશું તો એના આપણને કોઈ વસ્તુ મળશે નહીં। એટલે કે બંને બાજુ સિક્કાની છાપ હોવી જોઈએ। તો આ બંને એકબીજાના પૂરક છે। ગરીબી છે એટલે કે કોઈ વ્યક્તિ ગરીબ છે એનું એનું મૂળ કારણ શું છે? બેરોજગારી, એની પાસે કામ નથી એટલે વ્યક્તિ બેરોજગાર છે એવું આપણે કહી શકીએ। સામાન્ય અર્થ આપણે જોવાનો છે, બેરોજગારીના અર્થ વિશે આપણે ચર્ચા કરીએ તો બેરોજગારીનો સામાન્ય અર્થ એટલે શું કે કામ કરવા કરી શકે છે તેવી વ્યક્તિ, કામ જેને કરી શકે છે છતાં પણ એને શું નથી મળતું, કામ નથી મળતું। કામ કરે એની પાસે એબિલિટી છે, એની પાસે શક્તિ છે, છતાં પણ એ વ્યક્તિને કામ નથી મળતું, તે વ્યક્તિને આપણે બેરોજગાર કહીશું। ખાસ આ વ્યાખ્યાને તમારે ધ્યાનમાં લેવાની છે। અર્થશાસ્ત્રી પિગુ, બરાબર, પ્રોફેસર પિગુની વ્યાખ્યા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે પરીક્ષાની અંદર પૂછાય છે 1 માર્ક્સમાં ત્યારે આ વ્યાખ્યાને તમારે તમારા પેપરની અંદર ડિસ્પ્લે કરવાની હોય છે। કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં તેને કામ નથી મળતું। કયો વ્યક્તિ બેરોજગાર કહેવાય? તો કે કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર અથવા તો બેરોજગાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા છે, મારે કામ કરવું છે, છતાં પણ મને કામ ન મળે, તો આપણે એને બેરોજગાર તરીકે, આ પ્રોફેસર પિગુની વ્યાખ્યા છે જેને આપણે પેપરની અંદર લખવાની હોય છે। અને સાદી અને સિમ્પલ વ્યાખ્યા જોઈએ કે જે આપણા અર્થશાસ્ત્રીઓ વિશ્વના ઘણા બધા દેશો આ વ્યાખ્યાને ફોલો કરી રહ્યા છે, બરાબર, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં, કામની શોધમાં હોવા છતાં એ વ્યક્તિને કામ ન મળે ત્યારે એ વ્યક્તિ બેરોજગાર છે એવું કહેવાય। પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, લાયકાત ધરાવતો હોય,
કામની શોધમાં હોય છતાં પણ જો એ વ્યક્તિને કામ ન મળે તો એ વ્યક્તિ કેવો છે? બેરોજગાર છે, એની પાસે કોઈ જ કામ નથી, એની પાસે કોઈ જ ધંધો નથી. એનો મતલબ એવો થશે એને કામ કરવું છે, પણ એને કામ કરવાની જે પરિસ્થિતિ પેદા થવી જોઈએ, એને જે જોબ મળવી જોઈએ, જે નોકરી મળવી જોઈએ કે જે વ્યવસાય મળવો જોઈએ, એ એની સુધી પહોંચી શકતો નથી. અથવા એ શોધવા જાય છે તો એને એ ધંધો અથવા કોઈ નોકરી અથવા વ્યવસાય એના મળતો નથી. બરાબર, આ પહેલો સામાન્ય અર્થ જોયો. પ્રોફેસર પિગુની વ્યાખ્યા આપણે ચર્ચા કરી, અને જે યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ આ વ્યાખ્યાને પ્રાધાન્ય મળ્યું છે, એટલે કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી, એની પાસે લાયકાત હોય, કામ કરવાની શોધમાં હોય, છતાં પણ જો વ્યક્તિને કામ ન મળે તો એને આપણે બેરોજગાર કહીશું. વ્યાખ્યા જોયા પછી આપણે ચર્ચા કરીએ કે સ્વૈચ્છિક બેરોજગાર કોને કહેવાય, અથવા તો સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય, અને અનિચ્છિક બેરોજગારી કહેવાય, એ આ વ્યાખ્યા પરથી લાગુ પડે છે. જો સ્વૈચ્છિક બેરોજગાર, જેમને કામ મળે છે છતાં એમને કામ નથી કરવું, મને કામ મળે છે, મને કોઈ જોબ માટે બોલાવે છે કે આવો સર તમે જોબ માટે, પણ હું એમ કહીશ મારે જોબ નથી કરવી, તો હું કેવો બેરોજગાર કહેવાઈશ? સ્વૈચ્છિક બેરોજગાર. બરાબર, અને અનૈચ્છિક બેરોજગાર એટલે શું? જેની પાસે બધી જ લાયકાત છે, આ વ્યાખ્યા પ્રમાણે એની પાસે બધી લાયકાત છે, કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની શક્તિ છે, કામની શોધમાં છે, છતાં પણ જો એને કામ ન મળે તો એ વ્યક્તિને આપણે કયો? અનૈચ્છિક બેરોજગાર, અથવા તો અનૈચ્છિક બેરોજગારી કહીશું. આ બે પોઈન્ટ, સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે અને સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુએસની અંદર, શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ તમને પૂછાઈ શકે છે, અથવા તો બે માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. સક્રિય શ્રમના પુરવઠામાં 15-64 વર્ષની શ્રમિક વ્યક્તિઓની ગણના કરવામાં આવે છે. બરાબર, અને કોનો સમાવેશ સક્રિય શ્રમના પુરવઠામાં કરવામાં આવતો નથી? તો કે બાળકો, કે જેમની ઉંમર કેટલી હોય છે? 0-14 વર્ષની ઉંમર હોય એમનો સમાવેશ કરવામાં આવતો નથી. વૃદ્ધો, એટલે કે જેની ઉંમર 64 વર્ષથી વધુ છે, એમનો સમાવેશ કરવામાં આવતો નથી. અશક્ત વ્યક્તિઓ, એટલે કે જે વ્યક્તિ બીમાર છે, બરાબર, જે કોઈ રોગથી પીડાતા હોય છે, એવા વ્યક્તિનો પણ સક્રિય શ્રમના પુરવઠામાં સમાવેશ કરવામાં આવતો નથી. ત્યાર પછી પોતાની ઈચ્છાથી જ કામ વગર બેસી રહેનાર વ્યક્તિ અથવા તો શ્રમિક, મારે કામ નથી કરવું તો હું સક્રિય શ્રમના પુરવઠામાં ગણાઈશ નહીં, અથવા બીજો કોઈ એક વ્યક્તિ છે એને પણ કામ નથી કરવું તો એ પણ સક્રિય શ્રમના પુરવઠામાં ગણાશે નહીં. ત્યાર પછી ગૃહિણીઓ, કે જે ઘરકામ કરતી મહિલાઓ છે, બરાબર, અથવા તો ઘણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, એની ગણના પછી સક્રિય શ્રમના પુરવઠામાં થશે. બરાબર, ગૃહિણી એટલે કે જે માત્ર ને માત્ર ઘરકામ કરે છે, જે કોઈ જ પ્રકારનો ધંધો નથી કરતા, એ ગૃહિણીઓનો સમાવેશ સક્રિય શ્રમના પુરવઠામાં થતો નથી. આ બંને વસ્તુ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર કટ હોવી જોઈએ કે સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે 15-64 વર્ષ, અને કોનો સમાવેશ થતો નથી, બાળકો, વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ, પોતાની ઈચ્છાથી બેસી રહેનાર શ્રમિકો, જેને કામ મળે છે છતાં પણ કામ નથી કરતા એવા શ્રમિકો, અને લાસ્ટમાં ગૃહિણીઓ, જેનો સક્રિય શ્રમના પુરવઠામાં સમાવેશ થતો નથી. આટલી બેઝિક ચર્ચાઓ કર્યા બાદ મિત્રો આપણે જઈશું આપણા મેઇન ટોપિક પર, એ છે બેરોજગારીના પ્રકારો. ધોરણ 10 SS ની અંદર તમે બધા જ બેરોજગારી વિશે અભ્યાસ કર્યો, બેરોજગારીના પ્રકારો વિશે પણ અભ્યાસ કર્યો છે, પણ આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં જોવાના છે. તો 5 પ્રકારો છે. પહેલું છે સંપૂર્ણ બેરોજગારી, બીજું છે અર્ધ બેરોજગારી, ત્રીજું છે પ્રછન્ન બેરોજગારી, ચોથું છે ચક્રિય બેરોજગારી, અને પાંચમું છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ પાંચે પાંચની વિગતોથી ચર્ચા કરતા પહેલા અહીંયા બેરોજગારીનું સ્વરૂપ જાણવું હોય, એટલે કે બેરોજગારીના તમારે જો પ્રકાર જાણવા હોય
तो શું કરવું પડે તો એના માટે અહીંયા કીધું કે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ જે ચાર માપદંડ શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા આપણને આપવામાં આવ્યા છે એનો પહેલા અભ્યાસ કરવો પડે અને એ અભ્યાસ બાદ આપણે બેરોજગારીના પ્રકારો વિશે ચર્ચા કરી શકીએ તો વિગતવાર આપણે શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટ વિશે અભ્યાસ કરીશું ચાર માપદંડોમાંનો પહેલો માપદંડ જોઈશું આપણે સમય ખાસ યાદ રાખજો જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ વૃત્તિ એટલે ઈચ્છા અને શક્તિ ધરાવતી હોય પરંતુ જેને કામ કરવું છે જેની પાસે એબિલિટી છે શક્તિ છે છતાં પણ અઠવાડિયામાં એ વ્યક્તિને 28 કલાક કરતા પણ અઠવાડિયાની અંદર એક વીકની અંદર 28 કલાક કરતા પણ જો ઓછું કામ મળે 28 કલાક કરતા પણ ઓછા કલાકો કામ મળે તો તે વ્યક્તિ તીવ્ર બેરોજગાર છે એવું કહેવાશે બરાબર અઠવાડિયાના 28 કલાક કરતા પણ ઓછું કામ મળે તેવા વ્યક્તિને આપણે કયો બેરોજગાર કહીશું તીવ્ર બેરોજગાર અને અહીંયા કીધું કે જે વ્યક્તિને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું જો એને કામ મળે તો એને આપણે શું કહીશું ઓછો તીવ્ર બેરોજગાર તરીકે ઓળખીશું બરાબર આ આપણો પહેલો પોઈન્ટ સમયના આધારે પ્રકારોના સ્વરૂપોનું માપદંડ જોઈએ બીજો માપદંડ કુટુંબના ભરણ પોષણ માટે એની પાસે પૂરતા પ્રમાણમાં આવક ન મળે તો એને આપણે બેરોજગાર કહીશું બેરોજગારનો બીજો માપદંડ કયો છે આવક કે મારું કુટુંબ છે તો મારા કુટુંબના ભરણ પોષણ માટે મારે 30,000 રૂપિયા અહીંયા કીધું ને એક્ઝામ્પલ તરીકે એ નામના વ્યક્તિનું કુટુંબ છે અને યાદ રાખજો ખાસ કુટુંબ સભ્ય શબ્દ આવે એટલે તમારે 5 સભ્યોને ધ્યાનમાં લેવાના ઇકોનોમિક્સ એવું કહે છે કે 5 સભ્યોનું કુટુંબ બને પછી ભલે તમે 10 જણા હોય કુટુંબની અંદર બરાબર પણ જે અર્થશાસ્ત્રીઓ જે વિશ્લેષણ કરે છે એ માત્ર કુટુંબના કુટુંબ શબ્દ આવે એટલે 5 વ્યક્તિઓનો જ સમાવેશ એમાં થતો તો આ એ નામનો વ્યક્તિ છે એના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે એને એક મહિનાના કેટલા 30,000 રૂપિયા જોઈએ છે બરાબર પરંતુ તે કેટલા કમાઈ શકે છે માત્ર 15,000 રૂપિયા જ કમાઈ શકે છે તો આ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ કેવો છે બેરોજગાર છે એની પાસે કામ તો છે પણ એને જરૂર હોય એટલું કામ એને મળી શકતું નથી થર્ડ પોઈન્ટ સંમતિ બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે આપણા દેશમાં જો કોઈ વસ્તુ છે ને બેરોજગારી તો એ આ સંમતિને કારણે છે જોઈએ શું કે જે વ્યક્તિની કામની લાયકાત ધરાવે છે જે વ્યક્તિ પોતાની યોગ્ય લાયકાત ધરાવે છે પરંતુ તે વ્યક્તિને તેની લાયકાત પ્રમાણે કામ ન મળે મેં બહુ જ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા કે જે કોઈ પણ વ્યક્તિ હોય અહીંયા જો કીધું છે કે સીએની ડિગ્રી મેળવેલ વ્યક્તિ સીએ થયેલ વ્યક્તિને જ્યારે ક્લાર્ક તરીકે કાર્ય કરવું પડે એટલે કે જેની લાયકાત છે સીએની એને એના કરતાં ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે અહીંયા મેં લખીને આપ્યું છે કે લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ કરવું પડે ને ત્યારે તે વ્યક્તિને આપણે અર્ધ બેરોજગાર તરીકે પણ ઓળખી શકીએ છીએ બરાબર સંમતિ કે લાયકાત કરતાં વ્યક્તિએ ઉતરતી કક્ષાનું કામ કરવું પડે અથવા તો એન્જિનિયર હોય તો એને કોઈ ગેરેજ ખોલી નાખે ગેરેજની દુકાન સ્ટાર્ટ કરે બરાબર તો આ પદ્ધતિથી પણ આપણે કહી શકીએ એન્જિનિયર છે એને સારી કંપનીમાં જોબ ન મળતા એણે શું કર્યું કોઈ મોટરસાયકલનું ગેરેજ સ્ટાર્ટ કર્યું એ પણ શું કહેવાશે અર્ધ બેરોજગારી જ કહેવાશે બરાબર અને છેલ્લો પોઈન્ટ આપણો જોઈશું ઉત્પાદકતા બરાબર સૌથી અગત્યનો પોઈન્ટ આ પણ છે કે મારી પાસે કામ કરવાની શક્તિ છે હું બહુ જ વધારે કામ કરી શકું છું છતાં પણ અહીંયા એવું કહી શકીશું કે શ્રમિકને તેની શક્તિ પ્રમાણે કામ ન મળે એટલે કે એની શક્તિથી ઓછું કામ મળે માની લો કે મારી પાસે 8 કલાક કામ કરવાની શક્તિ છે તો મને માત્ર 5 કલાક 6 કલાક જ કામ મળે તો હું 2-3 કલાકનો મારો શ્રમ કેવો જયો વેડફાઈ ગયો ધોરણ 11માં આપણે ભણ્યા કે શ્રમ કેવો છે નાશવંત છે શ્રમને સંગ્રહી શકાતો નથી એટલે કીધું છે જો એક્ઝામ્પલથી જોઈશું શું કહે છે
एक व्यक्ति ने एक दिवस में 100 मीटर कापड़ बनावे छे, 100 मीटर कापड़ बनावे छे, परंतु तेने मात्र 50 मीटर ज कापड़ बनावा माटे आपवामां आवे, एनी शक्ति तो 100 मीटर कापड़ बनावानी छे, छता पण एने 50 मीटर कापड़ बनावामां बनावा माटे आपवामां आवे छे। तो आ एनी उत्पादकता, उत्पादकता श्रमिकनी शुं थई गई छे, घटी गई। तो आजना लेक्चरनी अंदर आपणे चेप्टर नंबर 6 बेरोजगारी विशे चर्चा करी, एने प्रस्तावना विशे चर्चा करी, अहीं आपणे जोई शकीए छीए, अने त्यार पछी आपणे स्वैच्छिक बेरोजगारी अने अनैच्छिक बेरोजगारी विशे चर्चा करी, त्यार पछी बेरोजगारीना प्रकारो नथी जोया, मात्र आपणे श्री राजकृष्ण समितिना जे 4 मापदंडो छे, એ 4 માપદંડોમાં પહેલો માપદંડ સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા વિશે આપણે ચર્ચા કરી, બરાબર। હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે આ પાંચે પાંચ પ્રકારો વિશે વિગતવાર ચર્ચા કરીશું। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલના ફેમિલી મેમ્બર બનવા માટે અમારી ચેનલ ઈ લર્નિંગ ગુજરાતને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। जय हिंद।